તમારે આ ટપકા જોડી અને આ નીચેની લાઈનો જે છે એમાં બધું લખવાનું છે, જે તમને અહીંયા ઉપર આપેલું છે તેની નીચેની લાઈનમાં તમારે એવી રીતે લખીને અભ્યાસ કરવાનો છે. હવે એના પછી છે પ્રશ્ન નંબર 12, શબ્દ લખી વાક્ય ફરીથી લખો. હવે તમે જોઈ શકો છો તમને અહીંયા ચિત્ર આપેલા છે, ચીકુનું ગુલાબનું મુગટ આપેલું છે, એવા ચિત્ર આપ્યા છે તમને. આમાં આપણે શું કરવાનું છે તો એમાં તો સાવ સહેલું છે. અહીંયા તમને ચિત્ર છે ચીકુનું, તો મને ચીકુ આ. હવે આ ખાલી જગ્યામાં ચીકુ લખ્યું, આ વાક્ય બની ગયું મને ચીકુ આ. તો એ વાક્ય તમને અહીંયા બાજુમાં આવી લીટી આપેલી છે ને એમાં વચ્ચે તમારે એ વાક્ય લખી નાખવાનું છે. એવી જ રીતે ખાલી જગ્યા લાલ છે, ત્યાં તમને શેનું ફૂલ આવ્યું છે ગુલાબ, ગુલાબ લાલ છે. હવે એની બાજુમાં આવી રીતે લીટી આવી છે ને એમાં પણ તમારે લખવાનું ગુલાબ લાલ છે. બરાબર સમજી ગયા બધા? હવે નંબર 3, ખાલી જગ્યા આપણે ભરવાની મજા પડે એમાં લખશું મુગર. શું લખશું? મુગટ પહેરવાની મજા પડે, અથવા તો એને તાજ પણ કહેવાય કે તાજ પહેરવાની મજા પડે. હવે ઈ જ વાક્ય આની બાજુમાં આવી લીટી આપી હોય એમાં લખી નાખવાનું. હવે નંબર 4, એમાં તમને પેજ નંબર 120 નંબર 4 ઘૂંઘળનું ચિત્ર આપેલું છે તેમાં લખશું ઘૂંઘળ રાતે જાગે. પછી અહીંયા નીતિ વાક્યની વાક્ય લખી નાખવાનું ઘૂંઘળ રાતે જાગે. હવે નંબર 5, ખાલી જગ્યાથી હાથ લૂછ, એમાં લખશું નેપકિન, નેપકિન થી હાથ લૂછ. હવે અહીંયા સામે આવી લીટી આપી હોય એમાં પણ એ જ વાક્ય લખી નાખવાનું નેપકિન થી હાથ લૂછ. હવે નંબર 6, ખાલી જગ્યાથી પગ હસ. હવે જો અહીંયા સાબુનું ચિત્ર આપેલું છે તો અહીંયા લખશું સાબુ, સાબુથી પગ હસ. પછી ઉનાળામાં શેનું ચિત્ર છે તમે બધાને ભાવતું હશે, લાલ કલરનું અંદરથી નીકળે છે, ટપકું પાણી જેવું હોય છે, બહુ જ મજા આવે ખાવાની. તરબૂચ, ઉનાળામાં તરબૂચ ખવાય. પછી નંબર 8, દેખાય છે ખેડૂત, ખેડૂત ખેતર ખેડે, ખેડૂત ખેતર ખેડે. બરાબર. હવે ત્યારબાદ નંબર 9, એમાં કુકર બતાવેલું છે એમાં આપણે લખશું કુકરની સીટી વાગી. હવે પ્રશ્ન નંબર 13, વાંચો અને લખો. અહીંયા તમને વાક્ય આપ્યા છે ગોવાળ ગાય ચાલે, લુહાર દાતણ ઢૂંઢે, દરજી સલવાર બનાવે, એ બધા વાક્ય તમારે જોઈ અને અહીંયા બાજુમાં સુંદર અક્ષરે લખી લેવાના છે. હવે પ્રશ્ન નંબર 14, ઝોડકનું વાંચી સાચા ચિત્ર નીચે સાચું કરો. તમને જો અહીંયા ઝોડકના આપેલા છે બાજુમાં બે બે ચિત્રો આપ્યા છે, તો આ ઝોડકનું કયા ચિત્રોને લાગુ પડે એ ચિત્રોની નીચે બોક્સ આપ્યા છે એમાં સાચાની નિશાની કરી દેવાની છે. તો પેલું છે સુથારભાઈ લાકડું લઈને પર્વત વડે કાપે, ટેબલ ખુરશી કરવા માટે આડું ઘુમાવે. તો સુથારભાઈ ક્યાં છે, પેલા ચિત્રવાળા કે બીજા ચિત્રવાળા? સુથાર લાકડું કાપે બરાબર, તો બીજું ચિત્ર છે તે સુથારનું છે. તો તમારે અહીંયા બીજા ચિત્ર સામે નીચે સાચું કરવાનું છે. સુથાર. હવે એની નીચે દરજી મારું શર્ટ સીવે ને ઉપર બટન રાખે, બેન માટે ઘાઘરી સીવે ઉપર આભલા રાખે. હવે તમને અહીંયા પહેલું ચિત્ર દરજીનું છે ને બીજું ટપાલીનું છે, તો આપણને આ ઝોડકણું દરજી વિશે આપેલું છે, તો દરજીના ચિત્ર નીચે સાચું કરવાનું. તો પહેલું ચિત્ર દરજીનું છે તો એમાં સાચું કરી દીધું. એવી જ રીતે નંબર 3, કુંભારની લાકડી એ કેવો ચાકડો ફરતો જાય, કુંડા કુંડી મટકા સાથે દોણા દોણી થાય. પેલા છે તે મોચી છે, ચંપલ બનાવે છે, અને બીજો છે તે કુંભાર છે, માટલા ફળે છે ને. તો બીજું ચિત્ર છે તે કુંભારનું ચિત્ર છે,
તો એમાં સાચાની નિશાની કરવાની છે, બરાબર? હવે નંબર 4, કળિયો મોટો કારીગરને મકાન મોટા બાંધે, ઈટો ઉપર ઈટો રાખી સિમેન્ટ વડે એ સાંધે. તો આમાં તમને પહેલું ચિત્ર કળિયાનું છે અને બીજું ડોક્ટર છે. તો કળિયો મકાન બનાવે છે, ઈ જ કળિયો છે, બરાબર? તો પહેલું ચિત્ર કળિયાનું છે, એમાં સાચું કરશું. હવે નંબર 5, પેજ નંબર 122 ઉપર, હળ ચલાવે ખેતર ખેડે માટી ખાતર નાખે, ઠંડી ગરમી સહન કરીને ઝડપી લીલી રાખે. તો જમીનમાં માટી નાખે, ખાતર નાખે, હળ ચલાવે, ખેતર ખેડે, બધા બરાબર ધરતીને લીલી રાખે, ઠંડી ગરમી બધું સહન કરે, એવું પણ કરે ખેડૂત. અહીંયા પેલું ચિત્ર ખેડૂતનું છે ને બીજું સુખાનું છે. તો પહેલા ચિત્ર નીચે તમારે સાચું કરવાનું છે. હવે નંબર 6, લાંબી લાકડી ખંભે રાખી ગોવાળ ગાયો ચાલે, પેટ ભરીને ઘાસ ચરાવી સાંજે પાછો આવે. ઈ કોણ? ગોવાળ. તો તમને પહેલું ચિત્ર દરજીનું આપ્યું ને બીજું ગોવાળનું. તો 6 નંબરમાં તમારે બીજું ચિત્ર ગોવાળનું આપ્યું છે, એની નીચે સાચાની નિશાની કરવાની છે. છાતી ઉપર ભૂમી મૂકે ડોક્ટર તાવ માપે, જીભ તપાસે આંખ તપાસે પછી દવા આપે. તો અહીંયા તમને પહેલું ચિત્ર ડોક્ટરનું આપ્યું ને બીજું ચિત્ર ગુંભારનું આપ્યું. તો અહીંયા છોડકનું ડોક્ટરનું છે. તો ડોક્ટરના ચિત્ર નીચે સાચું કરવાનું છે. હવે નંબર 8 છેલ્લું, ભારે મોટો ઘરનો ઘા એરણ માથે પડતો, લુહાર ટીપે ગરમ મોઢું ખીલા સાથે ગળતો. હવે લુહાર વિશેનું ઝોડકનું છે. તો પહેલું ચિત્ર લુહારનું ને બીજું ટપાલીનું. તો ઝોડકનું લુહારનું છે પહેલું. એમાં પહેલું ચિત્ર છે લુહાર, એની રીતે સાચું કરી દીધું. તો ઝોડકના પ્રમાણે આપણે જુદા જુદા બે ચિત્ર આપેલા હતા, તેમાં જે ચિત્રનું ઝોડકનું લાગુ પડતું હતું એની નીચે સાચાની નિશાની કરી દીધી છે. તો આજે આપણે પેજ નંબર 117 થી 122 સુધી સમજી લીધું હતું. એમાં મેં તમને પેજ નંબર 118 અને 119 ઉપર આ બંને પ્રશ્ન નંબર 10 અને પ્રશ્ન નંબર 11 તમારી જાતે સારા અક્ષરે લખવાના છે, બરાબર સમજી લીધું બધાએ. અને પેજ નંબર 120 ઉપર પણ પ્રશ્ન નંબર 13 જોઈ જોઈને સુંદર અક્ષરે લખવાનો રહેશે. અને આ બધું પણ તમારી સ્મામાં તમારે સારા અક્ષરે લખી અને સરખું સમજવાનું છે. થેન્ક યુ.